નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. દહેગામ સ્થાનિક ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાને કોંગ્રેસને કચડી નાખી ભાજપે જવલ્લો વિજય મેળવ્યો. નગરપાલિકા અને તાલુકા પંચાયત ભાજપની બનશે. બગસાના ખારી ગામે તાલુકા પંચાયતની સીટમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી છે. કોંગ્રેસના ઉમેદવાર શારદાબેન સતાસિયા 162 મતની લીડથી વિજેતા થયા. દીવના 2 પોલીસ કર્મીઓ દ્વારા સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ માંગતા પોલીસ સ્ટાફ દ્વારા ભાવપૂર્વક વિદાય આપવામાં આવી. દીવ જાયન્ટ ગ્રુપ દ્વારા 14મા શપથવિધિ સમારોહનું થયું આયોજન. આરીભાઈ સીડાએ સર્વાનુમતે નવનિયુક્ત પ્રમુખ તરીકે કર્યા શપથ ગ્રહણ. ચોટીલા તાલુકા પંચાયતની 9 સીટના ભાજપના ઉમેદવાર ચોટીલાના રાજવી પરિવારના બલવીરભાઈ ખાચરનું સર્વ સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રી બાવનગુડ કડવા પાટીદાર સમાજના વાડી ખાતે ત્રીજો પાટોત્સવ યોજાયો. મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત ચૂંટણી, જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપનો થયો ભવ્ય વિજય. ભાજપના તમામ કાર્યકરો તેમજ ઉમેદવારનો ખુશીનો માહોલ જોવા મળ્યો. અત્યારે મહત્વની માહિતી મળી રહી છે. બનાસકાંઠાના આદિવાસી બંધુઓએ મૂળભૂત અધિકારો બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની આગેવાનીમાં રેલી યોજાઈ હતી. આજે બનાસકાંઠાના આદિવાસી બંધુઓએ મૂળભૂત અધિકારો માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વન અધિકાર ધારો 2006 લાગુ કરવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ઇકો સેન્સિટિવ ઝોનને નામે આદિવાસીઓના મૂળભૂત અધિકારો સાથે કરાઈ મજાક. આદિવાસીઓની માંગણી પૂરી નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ અપાઈ છે. અત્યારે મહત્વની ખાસ માહિતી એ મળી રહી છે, બનાસકાંઠાના આદિવાસી બંધુઓએ મૂળભૂત અધિકારો બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. ઇકો સેન્સિટિવ ઝોનને નામે આદિવાસીઓના મૂળભૂત અધિકારો સાથે કરાઈ મજાક. એક તીર એક કમાન, સર્વ આદિવાસી એક સમાનના નારા પણ લગાવાયા હતા. આદિવાસીઓની માંગણી પૂરી નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી છે. મોરબીમાં આડા સંબંધમાં ખેલાયો ખૂની ખેલ. પ્રેમી સાથે મળીને મહિલા બુટલેગરે પતિનું કાસર કાઢી નાખ્યું. કાતિલ પતિની ધરપકડ. મહારાષ્ટ્રમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધાના થોડી વારમાં જ વ્યક્તિનું મોત. સુરતમાં મોબાઈલ ગેમ રમવા મશગુલ સગીરા 12મા માળેથી પટકાતા મોત. સેન્સેક્સ 354 અંક વધ્યો, નિફ્ટી 15000 ની ઉપર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. વડનગરમાં 13 કરોડના ખર્ચે બનાવશે એથ્લેટિક ટ્રેક. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અબ્દુલ્લાને સુપ્રીમ કોર્ટે આપી રાહત. પત્ની અંગત સંપત્તિ નથી, સાથે રહેવા મજબૂર ન કરી શકાય, સુપ્રીમ કોર્ટ. અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મુદ્દે સીએમ રૂપાણીનું નિવેદન. સેક્સ સ્કેન્ડલમાં ફસાયા યેદુરપ્પા સરકારના મંત્રી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 454 કેસ નોંધાયા. આયશા આપઘાત કેસ, પતિ આરીફને આજે કોર્ટમાં કરાશે રજૂ. નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. સુપરફાસ્ટ ન્યૂઝ સમાપ્ત કરે છે અને સમાચાર માટે જોતા રહો ZSTV.